सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथ नी अंदर पूर अग्यारमो अने तरंग अठ्यावीस एमा छेल्ले धोराजी गामने विषय मयाराम भट्टना प्रश्न पूछवाथी भगवान श्री हरिए चौबीस एकादशी नो महिमा तेमज बे अधिक महीनामां आवती एकादशीनो महिमा नाम विधि आदिक महाराजे कह्युं। घणा दिवसथी आपणे एकादशीनो महिमा श्रवण कर्यो। आगळ हवे स्वामी धोराजीनी अंदर चैत्र सुधी एकादशीना दिवसे आ एकादशीनो महिमा श्रवण कर्या पछी जे संतो भक्तो भगवाननी पूजा करे छे ए विषे एक वातने लखे छे। मुक्त मुनि उत्तम राजाने कथा संभळावे छे पूर अग्यारमू अने तरंग ओगणत्रीस। एकादशी दिन जानी के संत सब ही जे श्री हरि के पूजा करत बये केसर चंदन से ते श्री हरि के पूजा करत बये केसर चंदन से ते हरि को चंदन चर्ची के पेराए फूलहार हरि को चंदन चर्ची के पेराए फूलहार एक एक मंडल संत के पूजा किने तेवार एक एक मंडल संत के पूजा किने तेवार। बधा संतो चैत्र सुधी एकादशीना पवित्र दिवसे केसरयुक्त चंदन अने फूलहार वगैरे उपचारो लईने श्रीहरिनु पूजन करवा लाग्या। प्रत्येक मंडळना संतोए श्रीहरिने चंदन चर्चीने फूलहार पहेराव्या अने ते रीते पूजा करी। भाई रामदासजी स्वामी सौ संतोमां मोटा हता सौ पहेला तेमने श्रीहरिनी पूजा करी। तेओ आत्मानंद स्वामी अने रामानंद स्वामी बन्नेनी साथे रहेला हता। तेमनु सेवा करवारु उत्तम अंग हतु अने धर्म ज्ञान अने वैराग्य जेवा गुणोथी पण तेओ महान हता। धोराजीने विषे बधाई संतो भक्तो भेगा थया छे संतोना मंडळो आव्या छे। भाई रामदासजी स्वामी मुक्तानंद स्वामी नित्यानंद स्वामी गुरुचरण रतानंद स्वामी आवा अलग अलग संतो ना मंडळो त्यां आगळ धोराजीमां आव्या छे। જ્યારે મહારાજે એકાદશીનો મહિમા કહ્યો ત્યારબાદ સંતો બધાએ કેસર ચંદન હારથી ભગવાનની પૂજા કરવા લાગ્યા। એમાં સૌથી પહેલા મોટેરા રામદાસજી સ્વામી છે, ઠેક સદગુરુ રામાનંદ સ્વામી વખતના શિષ્ય હતા। જ્યારે આત્માનંદ સ્વામી ભેગા રામાનંદ સ્વામીને જ્યારે મેળાપ થયો
એટલે કે રામાનંદ સ્વામી પાસે શિષ્યો હતા જ, અને આત્માનંદ સ્વામીએ પોતાના શિષ્યોને રામાનંદ સ્વામી પાસે જવાનું કહ્યું એ સમયે રામદાસજી સ્વામી સાધુ હતા, એટલે આત્માનંદ સ્વામીને પણ મળેલા અને રામાનંદ સ્વામીના દર્શન પણ કરેલા, એટલા જૂના અને વૃદ્ધ સંત હતા. સત્સંગમાં બે રીતે મોટા છે, બે રીતની મોટાઈ છે. એક મોટાઈ છે અનુભવ અને વૃદ્ધપણું. વૃદ્ધ છે જે જેટલો વૃદ્ધ છે એ એટલો મોટો છે. અને બીજી સત્સંગની અંદર મોટાઈ છે સ્થિતિ, સ્થિતિએ કરીને. પણ ભગવાનના મોટા સંતો ભક્તો પૂર્વે હતા અને મોટા મોટાને મળેલા હોય એવા વૃદ્ધ સંતો ભક્તો પણ મોટેરા કહેવાય. કારણ કે જે મોટાને મળેલા હોય એને મોટાનો અભિપ્રાય અને રુચિને જાણેલી હોય, જે સ્થિતિવાન હોય, એકાંતિક ધર્મ વિશે પોતે વર્તીને વર્તાવે એવા હોય, જેમ કે ભાઈ રામદાસજી સ્વામી ઉંમરે કરીને વૃદ્ધ હતા, આત્માનંદ સ્વામીને રામાનંદ સ્વામીને મળવે કરીને સૌથી પ્રથમ મળેલા, એવી રીતે વૃદ્ધ અને મોટા હતા. તો સદગુરુ મુક્તાનંદ સ્વામી સ્થિતિએ કરીને મોટા હતા, સ્થિતિએ કરીને. તો જ્યારે લોજનો આશ્રમ હતો એ મુક્તાનંદ સ્વામી, એને રામાનંદ સ્વામીએ સુપ્રત કરેલો. એટલે સત્સંગની અંદર આ બંને રીત દેખાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ વૃદ્ધ નહોતા પરંતુ સ્થિતિએ કરીને મોટેરા હતા. તો સ્થિતિએ કરીને પણ મોટેરા હોય અને વૃદ્ધપણાએ કરીને પણ મોટેરા હોય, પણ રીત પ્રમાણે જે વૃદ્ધ હોય એને પ્રથમ પૂજા આદિકનો અધિકાર પણ છે, વિવેક પણ છે, શાસ્ત્રની પણ રીત છે, સમાજની પણ રીત છે. એ રીતે સૌથી પહેલાં ભાઈ રામદાસજી સ્વામી બધાય સંતોમાં મોટા હતા, વૃદ્ધ હતા. સૌ પહેલાં તેમણે શ્રીહરિની પૂજા કરી. સ્વામીનો ઇતિહાસ શાસ્ત્રમાં એવો લખ્યો છે કે સદગુરુ રામાનંદ સ્વામીને જ્યારે વિચરણ કરતા, સ્વામી જ્યારે સૌરાષ્ટ્ર અને સોરઠની ભૂમિમાં વિચરણ કરતા હતા, ત્યારે પછી સ્વામી ત્યાંથી ઉત્તર ગુજરાતમાં આવવા માટે નીકળ્યા અને ત્યારે ચાલતા ચાલતા કાનમ પ્રદેશની અંદરથી સ્વામી પસાર થતા હતા, ત્યાં સીમાડાની અંદર એક ખેડૂત હળ હાંકતો રામાનંદ સ્વામીએ જોયો. સારંગ ગામ એવું સ્વામીનું ગામ પ્રસિદ્ધ છે, એક્ઝેક્ટ આ જ જગ્યાએ છે એવું કોઈ પુરાવો મળતો નથી, પરંતુ સ્વામી ત્યાંથી નીકળતા હતા કાનમ પ્રદેશના ગામમાંથી. એના મુખ પર મુમુક્ષુતા રમતી હતી, પેલા ખેડૂત હતા ને એના મોઢા ઉપર. જેમ ઝવેરી છે હીરાને પારખી લે, એમ સદગુરુ છે ને મુમુક્ષુને પારખી લે. મુમુક્ષુને પારખવું એ દરેકનું કામ નથી. ધૂળ ધોયા જેમ ધૂળમાંથી સોનું ખોળે છે, એમ મોટા સત્પુરુષો વિષયી અને પામરમાંથી મુમુક્ષુ ખોળે છે. આ પૃથ્વીનો આખો પેટાળ છે ને એ વિષયી અને પામરથી ભરેલો છે, એમાંથી સત્પુરુષો મુમુક્ષુને ખોળે છે. ભગવાન ભજે એવા જીવોને સત્પુરુષો ખોળે છે. ધૂળ ધોયા જેમ ધૂળમાંથી સોનું ખોળે, એમ સત્પુરુષો એવા મુમુક્ષુને ખોળી ખોળીને એને મુક્ત બનાવે છે, બ્રહ્મવેત્તા બનાવે છે, એકાંતિક બનાવે છે. સ્વામી કે જંગલમાંથી ભાવરા પકડી લાવીએ છીએ, ભાવરા. હવે ભાવરામાંથી એને બ્રહ્મવેત્તા બનાવવાનો હોય એને દાખલો કેટલો પડે? ઓછો દાખલો પડે બનાવવા વાળાને. માખીમાંથી સૂર્ય બનાવવો હોય, સ્વામી કે માખીમાંથી સૂર્ય બનાવવો છે, તો માખીમાંથી સૂર્ય બનાવવો હોય એ સદગુરુને દાખલો કેટલો પડે? અને માખી જેવા જીવને જે સત્પુરુષો પકડે અને એને સૂર્ય બનાવવા માટેની જે એની મથામણ થાય, એમાં એનું જે વલોનું થતું હોય ને, એ તો જે માખીમાંથી સૂર્ય બનાવવા માટે પ્રયત્નશીલ બનેલા હોય ને એને જ ખબર પડે. ભાવરામાંથી બ્રહ્મવેત્તા બનાવવા માટેની જેનો પ્રયત્ન કરેલો હોય ને એને જ ખબર પડે. પ્રસૂતિની વેદના માને ખબર હોય, બાપને ખબર ન હોય, એમ મુમુક્ષુમાંથી મુક્ત કેવી રીતે બને
એમાં કેટલું કેટલું ભગવાનના સત્પુરુષો સદગુરુ એને સહન કરવું પડે આપણા જેવા મુમુક્ષુઓનું, ત્યારે માંડ માંડ 500,000-2,000 મુમુક્ષુને સત્પુરુષો જ્યારે ખોડે પામરને વિષયમાંથી, પછી એને મુક્ત બનાવવા માટેનો પ્રયત્ન કરે ને, ત્યારે એમાં માંડ માંડ થોડા થઈ રહે, માંડ માંડ થાય. રામાનંદ સ્વામીની નજર પડી આ મુમુક્ષુ ઉપર, અને સ્વામીએ પોતાની મસ્તીની અંદર, અલગારી ફકીર જેવા હતા સ્વામી તો ચાલ્યા જતા હતા, એમાં રામાનંદ સ્વામી એને જોતા ઘડીભર ઊભા રહી ગયા. ખેડૂતને થયું કે આ બાવાજીને કંઈક જોઈતું લાગે છે, એટલે પૂછ્યું, મહાત્માજી કોઈ અપેક્ષા છે? રામાનંદ સ્વામીએ કહ્યું, ભાઈ સંસાર છોડીને નીકળ્યા પછી સી અપેક્ષા હોય? ભગવાનનો સાચો સાધુ એ જ છે જે અનઅપેક્ષિત હોય. અનઅપેક્ષિત સાધુનું લક્ષણ છે, અપેક્ષાએ રહિત. સામેની વ્યક્તિ મને આવું આપે, સામેની વ્યક્તિ મારું આવું સન્માન કરે, સામેની વ્યક્તિ મને આવો પદાર્થ આપે, એવી જે ઈચ્છાએ રહિત વર્તું એનું નામ છે અનઅપેક્ષિત. જીવનમાં જેને સુખી થવું હોય એને અનઅપેક્ષિત થતા શીખવું. જેટલા દુઃખ માત્ર છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો અપેક્ષા. અપેક્ષાથી પણ દુઃખી થવાય છે, અને દુનિયાની કરેલી ઉપેક્ષાથી પણ દુઃખી થવાય છે. આપણી રાખેલી અપેક્ષા અને દુનિયાની કરેલી ઉપેક્ષા બંનેથી જે પર થાય એનું નામ પરમ ભાગવત સંત, એનું નામ પરમ ભાગવત ભક્ત. આપણી અપેક્ષા ન હોવી જોઈએ અને દુનિયાની કરેલી ઉપેક્ષાની ચિંતા ન હોવી જોઈએ. આ બંનેમાંથી જે અપેક્ષાના ચિંતનમાંથી નીકળે અને ઉપેક્ષાની ચિંતામાંથી નીકળે એનું નામ સંત છે, એનું નામ ભક્ત છે. અપેક્ષાનું ચિંતન આપણને રાહત ને દી થાય, મને કોઈ આમ બોલાવે, મને કોઈ આવી વસ્તુ આપે, મને કોઈ આવો પદાર્થ આપે, મને કોઈ આવું સ્થાન આપે, મને કોઈ આવી પ્રતિષ્ઠા આપે, મને કોઈ આવું પદ આપે, મારી કોઈ આવી કીર્તિ ગાય, આ બધી અપેક્ષા છે. અપેક્ષાને રાખવાની નથી અને ઉપેક્ષાથી ડરવાનું નથી. કોઈ આપણી ઉપેક્ષા કરે તો ઉપેક્ષામાં ચિંતા થવા લાગે અને અપેક્ષામાં એનું ચિંતન થવા લાગે, બંનેમાં દુઃખ છે. માટે ભગવાનનો ભક્ત અપેક્ષા અને ઉપેક્ષા બંનેને તરી જાય. અપેક્ષા અને ઉપેક્ષા મોટી ગુમરીઓ છે ભવસાગરની, ડૂબાડી દે, ભલ ભલાને ડૂબાડી દે. પેલો કરંટ આવે છે દરિયાના કિનારા પર, કયો કરંટ? કે રીબ કરંટ. કે રીબ કરંટ એવો હોય ને, દરિયાના કિનારા પર શાંતિથી માણસ સ્નાન કરતો હોય, પણ એ રીબ કરંટ આવે ને, ખેંચી લે વ્યક્તિને, ખેંચી લે. એમ આપણે કલ્યાણના માર્ગમાં સરસ રીતે સદગુરુના સથવારે, સંતો ભક્તોના સથવારે એક કિનારા ઉપર બેઠા બેઠા આપણા દોષને ધોતા હોઈએ, જ્ઞાન ગંગામાં સ્નાન કરતા હોઈએ, કથા વાર્તા કીર્તન ભજન એમાં ડૂબેલા હોઈએ. પણ આ રીબ કરંટ આવે ને બે પ્રકારના, ઉપેક્ષા અને અપેક્ષા, ખેંચી લે. આપણી ગમે એટલી મહાનતા હોય તો પણ ખેંચી લે, આપણી ગમે એટલી ભક્તિ હોય તો પણ ખેંચી લે, આપણું ગમે એટલું જ્ઞાન હોય તો પણ ખેંચી લે. માટે અપેક્ષા એક ભગવાનના સ્વરૂપની રાખવી, અપેક્ષા એક એકાંતિક પનાની રાખવી, અપેક્ષા એક મારે પરમ ભાગવત સંત અને ભક્ત થવું છે એની અપેક્ષા રાખવી, એની અપેક્ષા રાખવી, રાજીપાની અપેક્ષા રાખવી, બીજી કોઈ અપેક્ષા ન રાખવી. અને કોઈ અનસમજુ હોય કે કોઈને આપણા સ્વભાવ સાથે બનતું ન હોય, કોઈને આપણા કાર્ય સાથે બનતું ન હોય, કોઈને આપણે જે મિશન ને લક્ષ્ય લીધું હોય એની સાથે બનતું ન હોય તો આપણી ઉપેક્ષા કરે. નરસિંહ મહેતાની ઉપેક્ષા થઈ છે દુનિયામાં, મીરાબાઈની ઉપેક્ષા થઈ છે, દાદા ખાચરની ઉપેક્ષા થઈ છે. જગતે એને નથી બિરદાવ્યા, જગતે બિરદાવ્યા નથી, એને મૂરખમાં ઠરાવ્યા છે, મૂરખમાં ઠરાવ્યા એટલે એની ઉપેક્ષા થઈ. પરંતુ ભગવાનના હૃદયની અંદર સુવર્ણ અક્ષરોમાં એ લખાના છે. આ તો હું સત્સંગ સંબંધી વાત કરું છું, પણ તમારા પરિવારમાં પણ અતિ અપેક્ષાવાળા ન થશો.
બહુ અપેક્ષાવાળા થશો, દુઃખી થશો, મેં આના માટે આમ કર્યું છે તો એ મારા માટે આમ કેમ ન કરે. ના, એટલી જ સમજણ રાખીએ, કંઈક મારે એને આપવાનું બાકી હતું એ આપી રહ્યો છું, બસ એની માટે મારે કંઈક કરવાનું બાકી હતું એ મેં કર્યું છે, હવે એને મારા માટે ન કર્યું એનું કારણ જ એ છે કે મારું જે કરવાનું બાકી હતું એને આપવાનું બાકી હતું મેં આપી દીધું, હવે જો એ મારા માટે કરશે તો મારે ફરી જન્મને મરણનો હેતુ થશે. એટલે સહજ છે કે મેં એના માટે કર્યું પણ એ મારા માટે કશું નહીં કરે, કારણ કે મારે હવે નીલ કરવાનું છે બધું. માટે અપેક્ષા અને ઉપેક્ષાએ રહિત થવું. રામાનંદ સ્વામી કે ભાઈ સંસાર છોડ્યો છે, હવે શી અપેક્ષા હોય. રામાનંદ સ્વામી એની મુમુક્ષુતા જોઈને આગળ કહેવા લાગ્યા, પટેલ આ લોકના સુખ તુચ્છ છે, આકડાની તુરની જેમ ઉઠી જાય એવા છે, યુવાની ને સંપત્તિ વાદળાની છાયા છે, તે આકડાના તુરની જેમ ઉડી જાય, જોત જોતામાં સરી જાય, જીવ સંસાર વ્યવહારમાં ચોટી જાય છે પણ કરવાનું રહી જાય છે, ન કરવાનું થઈ જાય છે. ખેડૂતને આ વાતો સાકરના કટકા જેવી લાગી, હાકરનો ટુકડો ખાતો એને એવી મીઠી લાગી રામાનંદ સ્વામીની વાણી. અને એને હળ છોડીને મહાત્માનો ચરણ સ્પર્શ કર્યો, કાંડું જાળીને મહાત્માને ઝાડના શીતળ છાંયે લઈ ગયો, કહ્યું આજથી તમે મારા ગુરુ, મને જ્ઞાન દો. બળદના પૂંછડા આંબડીને અમે બળદ જેવા જિંદગી પર રહી જઈએ છીએ. પછી રામાનંદ સ્વામીએ સંસારની અસારતાની અદ્ભુત વાતો કરી, બે કલાક સુધી એ ખેડૂતને વાત કરીને એના અંતરે દીવો પ્રગટી ગયો જ્ઞાનનો, આત્મા જાગી ગયો. બળદ કયા ગ્રહ હતા એટલે બળદને હળ ભરાવીને બળદને ઘર ભણીનો માર્ગ પકડાવી દીધો, પોતે રામાનંદ સ્વામીની ભેગા નીકળી ગયા અને દીક્ષા લઈને રામદાસ સ્વામી થયા. એ આ ભાઈ રામદાસ સ્વામી. શ્રીજી મહારાજ જ્યારે ગાદી ઉપર બિરાજમાન થયા ને ત્યારે 12 ગુરુભાઈઓ શ્રીજી મહારાજને હતા. એ 12 ગુરુભાઈઓ હતા ને એને શ્રીજી મહારાજ ભાઈ તરીકે જ બોલાવતા. બહુધા ભાઈ, ભાઈ રામદાસ, ભાઈ આત્માનંદ, એ બે વધારે પ્રસિદ્ધ થયા, પણ બધાને શ્રીજી મહારાજ ભાઈ કહીને બોલાવતા. એ ભાઈ રામદાસજી સ્વામીએ સૌથી પ્રથમ પૂજા કરી. તેમને ધર્મજ્ઞાન વૈરાગ્ય જેવા ગુણોથી પણ તેઓ મહાન હતા, બે રીતે મહાન હતા. અહીં શું કીધું, રામદાસ સ્વામીની મોટપ કેવી હતી, તો કે આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી સાથે રહેલા હતા, એમની સેવા કરેલી હતી, એટલે વૃદ્ધ હતા, અનુભવી હતા, અને પાછા ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય એટલે અનુભવ અને પાછી સ્થિતિ બંને રામદાસજી સ્વામી પાસે હતી, એમ લખે છે. હરી મૂર્તિ કો નિસ દિન ધ્યાના, પલક ન વિસરત પરમ સુજાના, હરિ કે ચરિત્ર હરિ ધ્યાન માહી, હરિ કે ચરિત્ર હરિ ધ્યાન માહી, નિસ દિન ગુલતાન અપાર રહાઈ, નિસ દિન ગુલતાન અપાર રહાઈ. ભાઈ રામદાસજી સ્વામી કેવા હતા, હવે સ્વામીના સદગુણોનું વર્ણન આવે છે. ઘણા સુજ્ઞ સાના તે સ્વામી રાત દિવસ શ્રી હરિની મૂર્તિનું ધ્યાન કરતા, એક પલક વાર પણ ભૂલતા નહીં. શ્રી હરિના ચરિત્ર અને શ્રી હરિનું ધ્યાન એ બેમાં જ પોતે રાત દિવસ મશગુલ રહેતા. કેવો મહિમા મહારાજનો સમજ્યા હશે. ઠેક આત્માનંદ સ્વામીને મળેલા હોય, રામાનંદ સ્વામીને મળેલા હોય, પરંતુ એક 18 વર્ષનાને રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને આવે અને 21 વર્ષે ગાદી આપી દે, અને ગાદી આપે અને રામદાસજી સ્વામી મહારાજનું ધ્યાન કરવા લાગે અને મહારાજનું ભજન કરવા લાગે અને મહારાજની મૂર્તિને ધારવા લાગે, એ કેટલા અહમ શૂન્ય સંત હોય ત્યારે થાય. બહુ અઘરું છે, અતિ અઘરું છે. આ ભાઈ રામદાસજી સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, એમને જે કર્યું ને એ બહુ કઠણ છે, બહુ કઠણ છે. પરિપક્વ નિષ્ઠા સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં નિષ્ઠાના સ્વરૂપ આવે છે. એ નિષ્ઠાનું સ્વરૂપ આ પરમહંસોની અંદર દર્શન થતું, અસ્તિત્વને ઓગાળેલું જેને કહેવાય એ દર્શન આ સદગુરુ સંતોમાં થાય છે.
મારું ને તમારું જીવન એવું હળવું બને, અસ્તિત્વને ઓગાળવાવાળું બને, ત્યારે ભગવાન આપણી ઉપર રાજી થાય. જ્યાં સુધી આપણા અસ્તિત્વને ટકાવવાની ઈચ્છા છે, જ્યાં સુધી આપણા અસ્તિત્વને રાખવાની ઈચ્છા છે, જ્યાં સુધી આ અસ્તિત્વ, એટલે તમને આશ્ચર્ય લાગશે કે અસ્તિત્વ, હા અસ્તિત્વ, કેવું અસ્તિત્વ તમને ખબર છે? સાસુમાં હોય અને વર્ષોથી રસોડામાં એમનો જ રૂવાબ આલતો હોય અને નવી વહુ આવે અને પછી એક ગામડાની અંદર આવી નવી નવી પરનેલી વહુ આવેલી ને સાસુમાં મંદિર ગયેલા, ધાર્મિક હતા, ભગવાનની પ્રદક્ષિણા કરે, ભગવાનના વંદન કરે, ભગવાનની માળા કરે, હવારના 5 વાગ્યાના જાય 10 વાગ્યા આવે, આવા ભક્તિવતી ભક્તિવાન, ભક્તિ એની અંદર બહુ હતા, ભક્તિ ભક્તિનું સ્વરૂપ કહેવાય એવા સાસુમાં. એમાં ગામડાની અંદર પેલા ભિક્ષા માગવા માટે ભૂદેવો આવે, એમાં ભૂદેવ ભિક્ષા માગવા આવ્યા. હવે રોજ આ સાસુમાં દેતા હતા, પણ સાસુમાં આજે કંઈક માળા કરવામાં ભગવાનનું ધ્યાન વધારે લાગી ગયું, લેટ પડ્યા, એટલે ઓલી વહે એક ડબ્બો જે રીતે દેતા હતા એ રીતે ઘઉં કે ચોખા જે કાંઈ દેવાનું હતું એ દઈ દીધું. અને પેલો બ્રાહ્મણ રાજી થઈને ત્યાંથી નીકળ્યો ને સામે પેલા સાસુમાં મળ્યા માળા લઈને. ઓ ભૂદેવ, આજે બહુ વહેલા પાછા વળી ગયા, બસ તમારા ઘેરથી જ આવ્યો છું. કે એમ, મારે ઘેરથી? પણ કંઈ મળ્યું નહીં હોય આજે, ના ના વહુ હતી ને ઘેર, તે દીધું. હાલો કે પાછા? પાછા લઈ ગયા, ઓલું જે દીધું હતું એ પાછું લીધું, પાછું લઈને પોતાના વાસણમાં લઈને પછી દીધું, દઉં તો હું દઉં, તું હાની દે, કે લો વહુને આમ કીધું. આને અસ્તિત્વ કહેવાય. આને શું કહેવાય? અસ્તિત્વ. આ અસ્તિત્વ આપણે જો પોતાનું ખોળવા નીકળીએ તો આવું બહુ પ્રકારનું અસ્તિત્વ આપણે લઈને બેઠેલા હોઈએ છીએ, જેની આપણને ખબર પણ હોતી નથી, નથી હોતી. આવી પ્રકારના અસ્તિત્વને જે ઓગાળવું એનું નામ ભગવાનને મળવાની તૈયારી કરી કહેવાય. જેને પોતાનું અસ્તિત્વ ધૂળના ઢગલા ઉપર રાખવું છે, આ ધૂળના ગોળા ઉપર જેને પોતાનું અસ્તિત્વ રાખવું છે, એ કઈ ભગવાનને મળવા માટે નીકળેલો જ નથી, એ ભગવાનને મળવાનોય નથી, કારણ કે એને પોતાનું અસ્તિત્વ ધૂળના ગોળા ઉપર રાખવું છે. આ આખો ગોળો ફરે છે, ધૂળનો છે. આ ગોળા ઉપર અનેક અનેક આપણું અસ્તિત્વ રહેવાનું જ નથી. આ ધૂળનો ગોળો જ ભગવાને એવો બનાવ્યો છે કે અહીં આગળ જન્મેલો છે એનું અસ્તિત્વ ઓટોમેટિક આ ધૂળની અંદર સમાઈ જાય, સમાઈ જાય. મોટા મોટા પુરુષો જે કહેવાતા, સમાજ સુધારકો કહેવાતા, આજે એના સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુ છે, કોઈ જગ્યાએ પુસ્તકોમાં એના નામ છે. લોકો ક્યારેક ક્યારેક યાદ કરી લે સમયાંતરે. નથી અસ્તિત્વ, એવા મહાન વિભૂતિઓના અસ્તિત્વ પણ આ દુનિયા સ્વીકારતી નથી રોજ ઉઠીને, તો આપણા જેવા સામાન્ય શા માટે અસ્તિત્વ માટે ઊંચા નીચા થાય? મહાન વિભૂતિઓને પણ જે દુનિયા ભૂલી જાય છે, ભગવાને પરિવર્તનશીલ આ દુનિયા બનાવી છે, પરિવર્તનવાળા વિચારોવાળી આ દુનિયા બનાવી છે. 4, 5 અને 10 દિવસ જો આ દુનિયાની અંદર આપણે અલુપ્ત થઈ જઈએ તો આપણને કોઈ યાદ ના કરે હતો કે નહોતો. 13માના લાડવા ખાઈને પછી કોઈ 15મે દિનથી યાદ કરતું નથી. પાછું વર્ષમાં કાગવાસ આવે ત્યારે કે આ હતા હતા, બસ એટલું જ વાસ નાખો. જગતનો ક્રમ છે અને ભગવાનનું રચેલું છે, ભગવાનનું રચેલું છે કે જે ના દેખાય ને ભૂલી જવો, ભૂલાઈ જ જાય, ઓટોમેટિક ભૂલાઈ જાય. હવે એવું જગત એની અંદર આપણે આપણું અસ્તિત્વ ધીરે ધીરે છોડવા પ્રયત્ન કરવો. આપણે મુક્ત થવું છે ને, આપણને મુક્ત થવામાં બાંધી કોણ રાખે છે આ લોકમાં? આપણું અસ્તિત્વ. હું કંઈક છું, મારી કંઈ ગણના હોવી જોઈએ એવું થાય, એ બહુ ભારે અસ્તિત્વ છે, બહુ ભારે અસ્તિત્વ છે. નાનામાં નાની વસ્તુની અંદર પણ મને આ વસ્તુમાં તો પૂછવું જ જોઈએ ને, પૂછ્યા વિના કેમ થયા? હા, જવાબદારી આપણને સોંપી હોય તો વાત આખી નોખી છે, પણ જવાબદારી ના સોંપી હોય તોય પણ રે, એનું નામ અસ્તિત્વ કહેવાય. આ ખુરશી મારી જ, આ ખુરશી પર બીજા બેસા અહીં કેમ બેઠા ભાઈ? આ તો મારી છે, પણ તમે બેઠા નહોતા ને,
હું બેઠો નો તો તોય તમને ખબર છે ઇન્ડિયાની અંદર બસમાં નહીં નહીં રિઝર્વેશન કરીએ તો એ તો ઠીક જે રીતે કરતા હશે, પણ ઇન્ડિયાની બસમાં રિઝર્વેશન કરવાની દેશી પદ્ધતિ વર્ષો જૂની, કે બસમાં ગીર્દી બહુ થતી હોય દરવાજામાંથી ચડવામાં, બરાબર બહુ ગીર્દી હોય એટલે શું કરે, બારીમાંથી રૂમાલ મૂકી દે સીટ ઉપર, બારીમાંથી તો ચડાય એવું ના હોય એટલે બારીમાંથી રૂમાલ મૂકી દે કે આ સીટ, અથવા બારીમાંથી ઠેલી મૂકી દે, અથવા બારીમાંથી નાનું છોકરું પોતાનું સીટ ઉપર મૂકી દે અને ઓલું છોકરું બેઠું રહે ત્યાં આગળ, બોલો, છોકરાની ચિંતા ભીડમાં છોડી દે, એને ખબર હોય કે આ બસના પેસેન્જર, બસમાં 50 પેસેન્જર આવે એવા છે અને આ બસની બહાર પેસેન્જર 100 ઊભા છે, પછી ઘણી વખત બસવાળા શું કરે કે 50-60 જે ભરાયા હોય ને તેઓને એવો દરવાજો ખુલ્લો ને ખુલ્લો ઉપાડે, ખુલ્લો ને ખુલ્લી જ એ બસ ઉપાડે એવી ને એવી, એમાં કેટલાય પાછા ટીંગાય, પછી ગણાય કે હવે બીજી બસમાં જાશું, પણ છોકરું અંદર મૂકી દીધું હોય ને એ તો ચડ્યો ના હોય, આવી ઘટનાઓ તો જોઈ છે મેં, છોકરું અંદર એ તો ચડ્યો જ ના હોય, પછી કે મારું છોકરું ઓલી બસમાં ઓલી બસમાં ઓલી બસમાં, એક બસના સીટના અસ્તિત્વ માટે છોકરાને દાવ ઉપર લગાડી દે, અંદરની સીટ મારી, હવે પેલો રૂમાલ હોય એ મૂક્યો હોય, રૂમાલ થોડો બોલે તે માથા ભારે કોક આવે તે બેહી જાય, પછી અંદર ધમાલ, અંદર ધમાલ થાય, એ બસનો રૂટ ખાલી કલાકનો જ હોય કે અડધો કલાકનો જ હોય, બહુ કાંઈ લાંબો હોય નહીં, હમણાં ઉતરી જ જવાનું હોય, અને માની લો કે હાવ ગીર્દી થઈ ગયો અને છેલ્લો પૂગ્યો હોય તો ઊભું જ રહેવાનું હોય ને, પણ પેલા રૂમાલ દ્વારા જે અસ્તિત્વનો ઝઘડો થાય એ તો આમાં સાંભળતા હશે એવા કેટલાય કર્યો હશે ને એને યાદ આવી ગયો હશે કે વાહ, ગુજરાતની એસટી બસ યાદ કરાવી દીધી આજે કથામાં, હા એ રૂમાલ દ્વારા જે ઝઘડો થાય ને અંદર એ તો જબરો થાય, આ અસ્તિત્વ કહેવાય. માટે ભગવાનના સ્વરૂપમાં જેને ચોંટવું છે, મુક્ત થવું છે, એને સંશોધન કરવું પોતાના આત્માનું કે મારું અસ્તિત્વ કઈ કઈ જગ્યાએ રાખવાની મને ઈચ્છા થાય છે, મારી ક્યાં ક્યાં મહેચ્છા થાય છે, કોઈ પણ જગ્યાએ નાની મોટી જગ્યાએ એને ખોળવા પ્રયત્ન કરવો, એનો પ્રયત્ન કરીશું ને તો મળી જ જશે, અને એ જ આપણું બંધનનું કારણ છે, એ જ આપણને મુક્ત ભાવ આપણી અંદર નથી પ્રગટ થવા દેતું, એ અસ્તિત્વ નથી થવા દેતું. રામા અહીં રામદાસજી સ્વામી બહુ સુજ્ઞ અને સાના સંત, રાત દિવસ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા ને પલક વારે ભગવાનને ભૂલતા નહોતા, શ્રીહરિના ચરિત્ર અને શ્રીહરિનું ધ્યાન એ બેમાં પોતે રાત દિવસ મશગુલ રહેતા. રાત દિવસ રુદિયા વિશે દ્રઢ રહે છે હરિનું ધ્યાન, તેને કરી નથી આવતું અનુભાર અંગે અભિમાન. અસ્તિત્વ એક મહારાજનું સ્વીકારવું, અસ્તિત્વ એક મહારાજના મુક્તનું સ્વીકારવું, અસ્તિત્વ એક ભગવાનના મોટા પુરુષોનું સ્વીકારવું, અસ્તિત્વ મહાન મહાન જેની અંદરથી આપણને પ્રેરણાઓ મળે ને એવા સંતો ભક્તોનું સ્વીકારવું, બાકી આપણું અસ્તિત્વ તો ઓગાળવું. મહાન આત્માઓનું અસ્તિત્વ સ્વીકારવાથી, પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારવાથી અને આપણું અસ્તિત્વ ઓગાળવાથી ઓટોમેટિક મુક્ત થઈ જવાય છે. મુક્ત થવા માટે મહેનત નથી કરવી પડતી, જે મુક્ત છે જે ભગવાન છે, જે ભગવાનને એવા દિવ્ય સંતો ભક્તો છે એનો સ્વીકાર અને પોતાની જે માનીતા છે એનો અસ્વીકાર, આટલું કરતાની સાથે મુક્ત ભાવ જીવમાં પ્રગટી જાય. માટે ભગવાનના આપણે બધાએ મુમુક્ષુઓ એને પોતે કઈ કઈ જગ્યાએ અસ્તિત્વ માન્યું છે એને ખોડવું પડશે, અને ખોડીને એને આપણે જ કાઢવું પડશે. આપણા નાંગળો નાખેલા છે, પેલા વાનને બાંધવા નાંગળ નાખે, સમજ્યા, ચાર જણા હલેસા લઈને મંડી પડ્યા, પીને બેઠા હતા રાત્રે અને કે અભી દ્વારકા પહોંચ જાયંગે, અભી દ્વારકા પહોંચ જાયંગે એમ કરીને હલેસા મારે જ રાખ્યા. હવાર સૂરજ ઉગ્યો, જોયું તો ન્યા, કારણ કે નાગળ તો અંદર હતા, એમાં અસ્તિત્વનું નાગળ એવું છે ને કે એ બધું અંદર હોય, ગમે એટલું તપ કરીએ, ભજન કરીએ, સેવા કરીએ, કથા કરીએ, અરે વૈરાગ રાખીએ, ધ્યાન કરીએ તો એ બધું ઓગળીને ખાક, કારણ કે ઓલી ગણતરીમાં લિસ્ટમાં
જવા માટેની પ્રયત્ન એટલે બધું જાય, પણ અસ્તિત્વને જ્યારે ઓગાડીએ, ભાઈ રામદાસજી સ્વામીએ ઓગાડ્યું, મુક્તાનંદ સ્વામી ઓગાડ્યું, દાદા ખાચરે ઓગાડ્યું, પર્વતભાઈએ ઓગાડ્યું, એવું જ્યારે આપણું થશે ત્યારે ભગવાન આપણી પર બહુ રાજી થશે. એવા ભક્તો સંતો છે જેના દર્શન આપણે કરીએ ને પોતાના અસ્તિત્વને અખંડ ઓગાડીને રાખે છે એવા છે. કીર્તન કથા વિન વ્યર્થ હિ કાલા કબહુ ન જાવે એસે તેહિ ઢાલા. કીર્તન કથા વિન વ્યર્થ હિ કાલા કબહુ ન જાવે એસે તેહિ ઢાલા. આપે રહે મૂર્તિ મેં જૈસે, આપે રહે મૂર્તિ મેં જૈસે, સંગ રહે તાકુ રખાવે તેસે, સંગ રહે તાકુ રખાવે તેસે. ભાઈ રામદાસજી સ્વામી કેવા હતા તમે વિચારો. હરિચરિત્રામૃત સાગર આ ગ્રંથનું નામ છે, હરિચરિત્રામૃત સાગર. આનો અર્થ થાય ભગવાનના ચરિત્રોનો સાગર. ભગવાનના ચરિત્રોનો સાગર એનું નામ હરિચરિત્રામૃત સાગર. અત્યારે રામદાસજી સ્વામી ખાલી મહારાજની પૂજા કરવા આવ્યા છે, તો પૂજા કરવા આવ્યા છે તો ભાઈ રામદાસજી સ્વામીનું વર્ણન સ્વામીએ ચાલુ કરી દીધું. પૂજા કેવી કરી એનું વર્ણન જાજુ નથી કર્યું, પણ ભાઈ રામદાસજી સ્વામી શું હતા એનું વર્ણન ચાલુ કર્યું. આ પણ હરિચરિત્ર જ છે. શા માટે? કારણ કે આવા મોટા મહાપુરુષોના જીવનથી આપણા જીવન ઘડાય છે, અને ઘડાયેલું જીવન જ ભગવાનને પામે છે. અનગઢ કોઈ દી ભગવાનને પામતું નથી. અનગઢ જીવન છે જેનો કોઈ શિલ્પી જ નથી, એ પથ્થર કોઈ દી ભગવાન બની શકતો નથી. સિંહાસનમાં જે પથ્થરને બેસવું છે એને કોઈ શિલ્પીના હાથે ટાંચના ખાવા પડે છે, એ શિલ્પીના ઘડતરની અંદર એને આવવું પડે છે, તો જ એ સિંહાસન સુધી પહોંચે છે. એમ મહાપુરુષોના જીવનો, મહામુક્તોના જીવનો, સંતોને ભક્તના જીવનના સદગુણો એને વિચારવાથી એ સદગુણો આપણામાં આવે છે, ત્યારે આપણી બુદ્ધિ ભગવાનને વર્ણીય થાય છે. બુદ્ધિ જ્યારે ભગવાનને વર્ણીય થાય ત્યારે આપણા આત્મામાં ઓટોમેટિક મુક્તપણાના ગુણ આવે છે, અને ત્યારે આપણો ભગવાન સાથેનો દ્રઢ સંબંધ થાય છે. બાકી હરિચરિત્રનો સાગરમાં આ તો સંત ચરિત્ર ચાલુ થયું, સંતનો મહિમા ચાલુ થયો, સંતના ગુણ ચાલુ થયા, પણ એ સંતમાં જે ગુણ છે કોના છે? ભગવાનના જ છે. એને કરીને ભગવાનમાં જ હેત થાય છે. માટે ભગવાનના મોટા મોટા સંત ભક્ત પૂર્વે થઈ ગયા હોય, અત્યારે જે હોય, એના ગુણોનું ચિંતન મનન કર્યા જ કરવું, કર્યા જ કરવું, કર્યા જ કરવું. એના સદગુણોનું ચિંતન ને મનન કરવું, એમને મનોમન પ્રાર્થના કરવી, તમારામાં જે ગુણ છે એ મારામાં આવે, તમારી અંદર આવા મોટા મોટા ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય શ્રદ્ધા દાસપનું વિશ્વાસ ધીરજ આ બધા ગુણો છે બધા મને મળે એવી આપ કૃપા કરજો. પ્રત્યક્ષ હોય એને પ્રાર્થના કરવી, મનોમન પ્રાર્થના કરવી, એમના સદગુણોને વંદન કરવા, એનાથી એ ગુણો આપણામાં આવે છે. આવી રીતે ભાઈ રામદાસજી સ્વામીના સદગુણો સાંભળીએ ત્યારે એ ગુણોનો વિચાર કરીને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે સ્વામી, તમે જે મહારાજને રાજી કર્યા એવો રાજીપો મેળવવો એ અમને પણ ઈચ્છા છે, માટે સ્વામી તમારા સદગુણો અમારામાં આવે એવા પાત્ર અમારાથી બનાય. મફતમાં મળતા નથી, મફત્યું માગવું જ નહીં કે મને એવો બનાવી દો, એ તો એકદમ ખોટી વાત છે. શ્રીજી મહારાજ કે મને ગમતું જ નથી, મને આવો બનાવી દો નહીં, મને એવો બુદ્ધિયોગ આપો કે મારી પાત્રતા એવી થાય, હું પ્રયત્ન કરું અને આપ કૃપા કરો. પ્રયત્ન છે ત્યાં કૃપા થાય છે, પ્રયત્ન વિના કૃપા એ તો ખાલી એક પ્રકારનો દંભ છે, એને કશું મેળવવું જ નથી. જેને મેળવવું હોય એનો પ્રયત્ન સતત ચાલુ હોય, અને જેનો પ્રયત્ન સતત ચાલુ હોય એની ઉપર કૃપા પણ સતત ચાલુ હોય. રામદાસજી સ્વામીના ગુણ કે છે, કીર્તન કથા વિન વ્યર્થ હિ કાલા કબહુ ન જાવે એસે તેહિ ઢાલા. એમના જીવનને એવો ઢાળો હતો, તેઓ કથાને કીર્તન વિનાનો વ્યર્થ કાળ ક્યારેય ગુમાવતા નહીં,
અને પોતે જે રીતે મૂર્તિમાં રહેતા હતા તે રીતે તેમની સાથે રહેનારાને પણ મૂર્તિમાં જોડી રાખતા હતા. પોતે મૂર્તિમાં રહે અને પોતાના સંગીને મૂર્તિમાં રાખે એ જ મહાપુરુષ છે. ગોપાળાન સ્વામી કહે છે, મોટા પુરુષ અક્ષરરૂપે વર્તે અને પોતાના સંગીને અક્ષરરૂપ સ્થિતિ કરી આપે, આ જ મોટાનું લક્ષણ છે. પણ કોને કરી આપે? જેને થાવું હોય એને. મારે થાવું જ ના હોય અને પથરો રહેતો પાણીમાં કરીને ઊંડો નિવાસ, એવો જો મારો દુર્ગુણ હોય તો પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજે મને બ્રહ્મરૂપ ના કરી શકે તો બીજાની વાત જ શું. પણ ભગવાનના જે મોટા સાધુ હોય એને આવું સતત એવું તાન હોય એ કથાને કીર્તન વિનાનો વ્યર્થ કાળ ન જવા દેતા હોય. અમારે ત્યાગી માટે શ્રીજી મહારાજે આજ્ઞા કરી, વ્યર્થ કાલોનો નેતવ્ય, વ્યર્થ કાળ ક્યારેય નિર્ગમવો નહીં. કથા વાર્તા કીર્તન ભજન આદિ કર્યા કરવું. મંદિર સંબંધી કોઈ સેવાનું કાર્ય આવ્યું હોય તો એ પણ મંદિર સંબંધી સેવાનું વ્યવહારિક કાર્ય કરીને પણ કથા વાર્તા કીર્તન ભજનની અંદર અખંડ રહેવું. એની અંદર ક્યારેય પણ સત્સંગ સંબંધી વ્યવહાર છે એને ક્યારેય પણ એમાં ભેળવવો નહીં. કથા વાર્તાને કીર્તન ભજન ત્યારે એમાં મસ્ત બનીને કરવું, પોતે કરવું અને બીજાને કરાવવું. આ મોટા પુરુષો હોય જેને પાંચ જીવને ભગવાન ભજાવવાના છે એને, જેના આશરે પાંચ જીવ રહ્યા છે એવા ભગવાનના સંત હોય કે ભક્ત હોય એવાને આ લક્ષણ યાદ રાખવું પડે. પોતે કથા વાર્તા કીર્તન ભજનમાં રહેવું અને પોતાના સંગીને રાખવા. એટલે જ આપણે ભાગ્યશાળી છીએ, રાત અને દિવસ આ કથા વાર્તાને કીર્તન ભજનમાં રહીએ છે. અમને સંતોને પણ એ વાતનો આનંદ છે કે તમે વાતોને ઝીલો છો. કેટલા બધા ભગવાનના ભક્તો મંતવ્ય લખતા નહીં હોય કારણ કે એમને એમ થાય કે અમે મંતવ્ય લખીને સંતો વાંચે તો ઘણો ટાઈમ તો એમાં જ જતો રહેશે અમારો, એટલે કથા સાંભળવી રહી જશે. એવી રીતે પણ ઘણા નથી લખતા. ઘણા ભગવાનના ભક્તો એવા છે કે જે મંતવ્ય લખે છે, લખજો, ચિંતા ના કરતા, એ તો અમારે જેટલું વાંચવું એટલું જ વાંચીએ. પણ જે ભગવાનના ભક્તો મંતવ્ય લખે છે ઘણા બધા, કેવા કેવા મંતવ્યો કાઢીને લખે છે. એના મંતવ્ય ગ્રુપની અંદર મંતવ્ય વાંચીએ ને તો એટલું મંતવ્ય કોઈ વાંચે ને તો એને કથા ન સાંભળવી પડે, એટલા મંતવ્યમાંથી એને આખી કથાનો સાર મળી જાય. પણ એ કથામાં સાર જે કાઢવો એ કેટલી ધ્યાનથી કથા સાંભળી હશે. ઘણા ભક્તો દસ દસ બાર બાર મંતવ્ય લખેલા હોય, એના 10 થી 12 મંતવ્ય હોય છે ઘણા ભક્તોના ડેઇલીના. તો 10 થી 12 મંતવ્ય કેટલું ચિંતનથી એ વાતને શ્રવણ કરતા હોય ત્યારે એ 10 થી 12 મંતવ્ય નીકળે. પણ એ બધાનું કારણ છે ભગવાન અને ભગવાનના મહાપુરુષનો યોગ છે ને, એ જ એનું કારણ છે. આજે શાસ્ત્રનું ચિંતન અને શાસ્ત્રનું ચિંતન કરીને ભગવાન તરફ જીવનો ઢાળો થાય એવા વિચારવાળા મુમુક્ષુઓ કેટલા છે. કયા મુમુક્ષુ તો ગણાય હોય પણ એને એવો વિચાર આપવા વાળા પણ કેટલા છે. ગણ્યા ગાંઠ્યા સ્થાનો છે, ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ છે, ગણ્યા ગાંઠ્યા એ પ્રકારનું આયોજન છે, એમાંનું એક આયોજન આપણને મળ્યું છે, એ આપણા મોટા ભાગ્ય છે. ભાઈ રામદાસજી સ્વામી એમનો ઢાળો હતો, કથાને કીર્તન વિનાનો વ્યર્થ કાળ ક્યારેક ગુમાવતા નહીં. પોતે મૂર્તિમાં રહેતા અને એમની સાથે રહેનારાને પણ મૂર્તિમાં જોડી રાખતા. ઓહો, એ કેવું વાતાવરણ થાય! પોતે ભગવાનમાં રહેતા હોય અને બીજાને ભગવાનમાં રાખતા હોય, બસ આવામાં હેત કરી દેવો. પોતે ભગવાનમાં રહેવું અને બીજાને રાખવા એ મોટાની ફરજ છે, પણ આપ એ પોતે ભગવાનમાં રહીને આપણને ભગવાનમાં રાખવા માટેના પ્રયત્નમાં હોય ને એની સાથે દ્રઢ હેત બાંધી દેવું. દ્રઢ હેત! કોણ ચિંતા કરે છે આજે ભગવાનમાં જોડવાની? કોને આજે આપણે ભગવાનમાં કેટલા જોડાના નથી જોડાના એનો હિસાબ કરાવવાની ચિંતા છે? કોને એમ છે કે આપણો આ છેલ્લો જન્મ કરાવી દેવો છે એવું તાન ચડાવીને આપણને આનો છેલ્લો જન્મ થવો જ જોઈએ, મારે ભગવાનને પામવું છે અને મારો સંગી છે એને ભગવાનને પમાડવા છે, આવું વિચાર અને તાન રાખવાવાળા કેટલા હોય? એવું સ્થાન જ્યારે આપણને મળ્યું હોય, એવા પુરુષો જ્યારે આપણને પ્રાપ્ત થયા હોય, એવા શાસ્ત્રો જ્યારે પ્રાપ્ત થયા હોય, ત્યારે કમર બાંધીને મંડી પડવું આવે. બસ આ દેહ પડ્યો પછી ક્યાં દુનિયાની વિટંબનાઓ છે?
આ દેહ મૂક્યો ને ભગવાનને પામી ગયા પછી ક્યાં આપણે કોઈ ઉપાધિ આ જગતની જોવી છે કે સાંભળવી છે કે વિચારવી છે? પરમ સુખિયા થઈ જઈશું, પરમ સુખિયા. પણ જો લક્ષને નહીં ચૂકીએ તો, જો એવા સંઘને નહીં છોડીએ તો, જો એવી વાતોને રાત અને દિવસ વાગોડવાની ટેવ હશે તો, જો એવું નહીં હોય, એવું નહીં હોય તો ગમે એવું આપણો આમ છેલ્લો કિનારો ઠેક ભગવાન સુધી પહોંચવા સુધી પહોંચ્યા હોઈએ અને છૂટી જાય તો બધું જ છૂટી જાય, બધું જ છૂટી જાય. એટલી બધી એક્ઝિટો આ કલ્યાણના માર્ગમાં છે કે અહીંથી આ એક એક્ઝિટ છોડીને જો ભૂલથી પાછા ભૂલા પડીએ તો બીજી એક્ઝિટમાં જતા રહીએ. આ રોડ ઉપર તો સારું છે, એક માઇલે એક્ઝિટ આવે. કલ્યાણના માર્ગમાં તો 1 mm એક્ઝિટ આવે, 1 mm 1 સેકન્ડે એક્ઝિટ આવે. 8 અને 20 એક્ઝિટ ના હોય ને 8 અને 21 એક્ઝિટ લઈ લીધી હોય. કલ્યાણનો માર્ગ એટલો વિકટ છે, એટલો કપરો છે. માટે સતત ભગવાનમાં રહેવું છે, ભગવાનમાં રહેવું છે, રહેવાય એટલું ભગવાનમાં રહેવું છે. જાગ્રત અવસ્થામાં તો ભગવાનમાં રહેવાય એવી ટેવ આપણે પાડીએ. સ્વપ્નમાં ભલે ન રહેવાય, સુષુપ્તિમાં ભલે ન રહેવાય, પણ જાગ્રત સવારમાં જાગીએ ત્યાંથી રાત્રે સૂઈએ ત્યાં સુધી તો ભગવાનમાં રહેવાય એવો પ્રયત્ન કરીએ. ભગવાનનો સંબંધ રહે, ભગવાનનો કોન્ટેક રહે આપણને, એવો આપણે પ્રયત્ન કરીએ. રામદાસજી સ્વામી એવા હતા, સમર્થ હોય એવી રીતે રહી શકે અને બીજાને રાખી શકે. પાછા કેવા હતા? સંતસે ઉદાસ હોય એસી, કબહુ ન વાત સો કરે તેસી. સંતસે ઉદાસ હોય એસી, કબહુ ન વાત સો કરે તેસી. સંત મે હોવે પરસ્પર હિતા, સંત મે હોવે પરસ્પર હિતા, વાત મે એસે રહે રસ પ્રીતા, વાત મે એસે રહે રસ પ્રીતા. રામદાસજી સ્વામી કેવા હતા? તો કે સંતોથી તથા સંત મંડળથી ઉદાસ થઈ જઈએ થઈ જવાય એવી તેઓ ક્યારેય વાત જ કરતા નહીં. કોઈ આત્મા ભગવાનના કોઈ સંત કે સંત મંડળથી ઉદાસ થઈ જાય, એ આત્મા સુખેથી ભગવાન ભજતો હોય, એને કોઈ પ્રકારની બીજી તકલીફ ન હોય, કલ્યાણના માર્ગે સહેજ ચાલ્યો જતો હોય, ભગવાનમાં પણ અપાર ભાવ હોય, કોઈ સંત પ્રત્યે કે કોઈ સંત મંડળ પ્રત્યે પણ એને અપાર ભાવ હોય અને એના મોક્ષના માર્ગે ક્યારેય પણ વિઘ્ન વિના રાત અને દિવસ એને એમ થાય આવા ભગવાનના સાધુ મળ્યા, આવું સાધુનું મંડળ મળ્યું, બસ આની મધ્ય હું કાલે ભગવાન સુધી પહોંચી જઈશ, એવો તાણવાળો હોય, એનો ઉત્સાહને ઉમંગ હોય, રાત દિવસ પાછા એમાં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો આવિર્ભાવ પણ થતો હોય, એ પોતાના જીવન ઉપર એનાલિસિસ કરતો હોય કે પહેલાં હું આવો હતો, આ સંતના યોગમાં આવ્યા પછી હું આવો થયો, એવું એનું જીવન સાક્ષી પૂરતું હોય, છતાં પણ જો એને કોઈ હલકી વાત કરી દે, હલકી વાત કરી દે, ભગવાનના સંત કે ભક્તની અંદર કોઈ દોષ છે, નાનો અમથો અલ્પ દોષ છે, એને મોટો કરીને દેખાડી દે, તેમાંથી એને હેટ તૂટી જાય, હેટ તૂટી જાય. એને હેટ તૂટી જાય. રામદાસજી સ્વામી એવા હતા કે સંતોથી અને સંત મંડળથી ઉદાસ થઈ જવાય એવી તેઓ ક્યારેય વાત જ કરતા નહીં, વાત જ કરતા નહીં. મોટા મોટી સેવા એ છે, કોઈ પણ મુમુક્ષુ કલ્યાણના માર્ગેથી પાછો ના પડે, પાછો ના પડે. હંમેશા વાત એવી કરવી કે કોઈ સંત કે કોઈ ભક્ત સાથે કોઈ વ્યક્તિ કલ્યાણના માર્ગે ચાલી રહ્યો છે અને દોડી રહ્યો છે એ ક્યારેય પાછો ના પડે. હલકી વાત કરવાનું એટલું મોટું પાપ છે, એટલું મોટું પાપ છે. જેને આપણને એવું હોય કે બ્રહ્મહત્યા બહુ મોટું પાપ, આપણને એવું હોય કે કોઈ સ્ત્રીની હત્યા કરી નાખવી બહુ મોટું પાપ, આપણને એવું હોય કે બાળ હત્યા કરવી એ બહુ મોટું પાપ, પંચ મહાપાપ કરતાં પણ મોટું પાપ ભગવાનના કોઈ સંત કે ભક્ત જેના સંગે કરીને, જેને સંગે વાદે રે પ્રભુ સંગે પ્રીતડી રે, જેના સંગે કરીને કોઈને ભગવાનમાં હેત થઈ જાય, જગતમાં હેત હોય
અને એનો સંગ કર્યો અને એને ભગવાનમાં હેત થઈ ગયું, તો એ વ્યક્તિ જેવા તેવા તો નહીં જ હોય ને. જેના સંગે કરીને જેને પાણી લેવાની ખબર ના હોય અને એને આખી ક્રિયાશુદ્ધિ આવડી જાય, તો એ જે કોઈ વ્યક્તિ એને શીખવાડવાવાળા હશે કે આપવાવાળા હશે, જેવા તેવા તો નહીં જ હોય ને. જેને સ્વામિનારાયણની ઉપાસના જ ન હોય અને એના સંગમાં આવે અને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના થઈ જાય, તો એ પુરુષ કે વ્યક્તિ એ જેવી તેવી તો નહીં જ હોય ને. પણ એવો ભગવાનના સંત કે રામદાસજી સ્વામી પાસેથી આ શીખવા જેવું છે. ભગવાનના કોઈ એકાંતિક સંત હોય કે કોઈ ભક્ત હોય, કોઈ ભક્તનું મંડળ હોય, કોઈ સંતનું મંડળ હોય, એમાંથી ઉદાસ થઈ જાય કોઈ, એવી વાત ક્યારેય કરતા જ નહીં. કારણ કે ઉદાસ ક્યારે થાય ખબર છે? કોઈને ઉદાસ કરવો હોય ને, અહીંયા આગળ કોઈને લોહીનો સંબંધ છે નહીં સત્સંગમાં. ભક્ત ભક્તને કે સંત ભક્તને કોઈને લોહીનો સંબંધ નથી. કોઈ કાકા મામા ફુવા ફોઈના થતા નથી કે એનાથી હેત થાય. આજે આ વિનયજી આવે છે એ મંદિરે, એને સ્વામિનારાયણ ભગવાનનો યોગ જ અહીંયા આગળ અમેરિકામાં આવીને થયો છે. આજે જે વ્યક્તિને સ્વામિનારાયણ શું છે ખબર ન પડે, એવા વ્યક્તિ તમને બધાને ઓનલાઈન જાન થાય એટલા માટે કહું છું. તમે એને જોયેલા જ છે, અહીં એને પૂજા પણ લીધેલી છે. ડેલી મંદિર આવે છે, સંતોની એકદમ નજીકમાં નજીક, જેમ બીજા ભક્તો જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મેલા હોય અને રાત દિવસ કથા વાર્તા સાંભળીને સેવા કરતા હોય, એવી જ સેવા એ સંતોની રાત દિવસ કરે છે. પૂરું એમને ગુજરાતી કદાચ સમજાતું પણ નહીં હોય, એવી જ સેવા કરે છે. એટલું નહીં, આ અધિક માસમાં ચાંદ્રાયણ કરે છે. આ અધિક મહિનામાં ચાંદ્રાયણ કરે છે. જેને સ્વામિનારાયણની ખબર ન હોય એવા વ્યક્તિ ચાંદ્રાયણ કરે છે, પણ એ વ્યક્તિને કોઈ આ મંદિરની કે આ સંત મંડળની હલકી વાત જો રોજ કરવા લાગે તો બે મહિનામાં રંગ ઉડી જાય. બે મહિનામાં એનો રંગ ઉડી જાય, એનું પાપ કોને લાગે? એ કલ્યાણના માર્ગે ચાલે છે, એને કલ્યાણના માર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન નથી. એ સડસડાટ ભગવાનના માર્ગે ચાલે, એને કોઈ ઉપાધિ, એના હૃદયમાં કોઈ ઉદ્વેગ નથી, કોઈ પ્રકારની અશાંતિ નથી, કશું જ નથી. એને એમ છે આવા ભગવાન મળ્યા, આવી કથા મળી, આવું મંદિર મળ્યું, આવા સાધુ મળ્યા. બહારના પ્રાંતનો વ્યક્તિ ચાંદ્રાયણ વ્રત કરતો થઈ જાય, એને તકલીફ પડે છતાં પણ કે એને મારે કરવું છે ચાંદ્રાયણ, તો એને દ્રઢતાથી શરૂ કરી દીધું. સંતો એને ગોળા બનાવીને પહેલે દિવસ આપ્યા અને ગોળા જમ્યા અને ગોળા લે છે આજે. એ શું કોઈ દમપાખંડથી થઈ જાય? એવું કરવું કરાવવું એ શું વાતો થકી થઈ જાય? કોઈ વાતો કરો એટલે થઈ જાય? ન થાય. હું એ કહેવા માંગુ છું, જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ પરોક્ષનું મંદિર હોય, પરોક્ષના ભક્તો હોય, પ્રત્યક્ષના ભક્તો હોય, ભગવાન સ્વામિનારાયણના ભક્તો હોય, જે જ્યાં રહ્યો થકો સંતોષને પામીને પોતાના કલ્યાણના માર્ગે આગળ ચાલે છે, એને કલ્યાણના માર્ગેથી એને કોઈ સંત કે ભક્ત ભેગા હેત છે, એનો પરિવાર સુખેથી ભગવાન ભજે છે, એના પરિવારને કલ્યાણના માર્ગેથી પાછો પાડવાનું ક્યારેય પણ આપણા દ્વારા કોઈ કાર્ય જીવનમાં ન થાય. અને એ બધું જ કાર્ય થાય છે વાત દ્વારા. આ બધું થાય છે સાના દ્વારા? વાત દ્વારા. વાત જ્યારે કોઈ હલકી કરે ત્યારે ચોક્કસ કલ્યાણના માર્ગની અંદર કેટલાય ને વિઘન લાવે છે. અને કોને ક્યારે ક્યાં વિઘન લાવે એનું નક્કી નહીં, પણ એ કલ્યાણના માર્ગેથી ઓલો તો પડી જ જાય. એ તો પડી ગયો, પણ એનું પાપ કોને લાગે? જેને પાડ્યો એને. એટલા પોટલા બાંધવા એના કરતા ન ફાવે ત્યાં વંદન કરવું. કોઈ સિદ્ધાંત આપણને અનુરૂપ ન હોય ત્યાં વંદન કરી લેવું. આપણને અનુકૂળ ન હોય તો ત્યાં આપણે ન જઈએ એવું પણ થાય. પણ ક્યારેય પણ આપણા જીવનની અંદર આપણે હંમેશા યાદ રાખીએ કે કોઈ રીતે ભગવાન કે ભગવાનના સંત ભક્તમાં કોઈને હેત હોય, એ હેત એનું ક્યારેય પણ આપણી વાતે કરીને ઓછું ન થઈ જાય, એ કલ્યાણના માર્ગેથી ક્યારે પાછો ન પડી જાય, એનું સદાય અનુસંધાન આપણે પોતે રાખવું પડે. જો સાંભળો, વચનામૃતની વાત કરું. શૂન્યાતીતાનંદ સ્વામીનો પ્રશ્ન છે, વચનામૃત ગઢા પ્રથમનો 78મો.
જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાને સત્સંગીમાં અતિશય હેત હોય, સત્સંગ કરે ત્યારે બહુ હેત હોય ને, બહુ હેત હોય, પછી કેમ ઓછું થઈ જાય છે? ખરેખર વધવું જોઈએ. રોટલી શાક રોજ જમીએ છીએ તો એમાં હેત ઓછું થાય છે? વધે છે. ભજીયા કેટલી વાર જમી ગયા પણ જ્યારે ગરમા ગરમ મળે ત્યારે હેત ઓછું થાય છે? વધારે જમાય છે ને દાદા? પીઝા મળે ત્યારે હેત ઓછું થાય છે? વધે જ છે ને. સોડા બોડા અરે જવા જ દો, હેત વધે છે ને. કોઈ દી એમાં ઘટતું નથી. પણ ભગવાન ને ભગવાનના સંત ને સત્સંગીમાં પ્રથમ તો હેત બહુ હોય, બહુ જ હેત હોય, પછી ઓછું થઈ જાય છે એનું શું કારણ? આ પ્રશ્ન મને બહુ વર્ષો પહેલા એક ઉંમરવાળા વ્યક્તિએ પૂછેલો અને ત્યારે મેં એમને વિચરણ દરમિયાન આ જ પ્રશ્ન સમજાવેલો. એમણે મને કીધેલું, બર્યું કે સાધુમાં બહુ હેત હોય ને પછી ઓછું કેમ થઈ જાય છે? આવી રીતે મને પ્રશ્ન પૂછ્યો હતો અને ત્યારે મેં એમને આ પ્રશ્ન સંભળાવેલો. એ જગ્યા મને હજુ યાદ છે. એમને પછી હેત નહીં રહ્યું હોય પણ મને યાદ રહી ગયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય. કેવી મતિ હોય? અલૌકિક મતિ હોય. પછી તે સંતનો અલ્પ દોષ જોઈને, અલ્પ દોષ બોલવાનો, કંઈક થોડો ક્યારેક ઉતાવળા વર્તી નાખવાનો, કંઈક કહી દીધું, ક્યારેક કંઈ વઢી નાખ્યું, કંઈક એવો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે. હતો કેટલો દોષ? તો હતો જ, પણ કેટલો હતો? પણ એને કેવો કલ્પ્યો? જાજો. જાજો કલ્પ્યો એ પોતાની કુબુદ્ધિએ કરીને કલ્પ્યો અને એ પછી એની અસદ વાસના થઈ જાય છે. પછી એની અસદ વાસના થઈ જાય એટલે એને કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તો એ જો વિચારીને અસદ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય અને જો અસદ વાસના ન ટાળે તો અંતે જતા વિમુખ જેવો થઈ જાય અને વિમુખ જેવો થાય ત્યાર પછીથી એની વાત કોઈ પણ સાંભળે એ પણ એ રસ્તે જતો રહે. માટે ભાઈ રામદાસજી સ્વામી પાસેથી મારે ને તમારે જીવનની અંદર કેળવવા જેવો આ ગુણ છે. કોઈ ને કોઈ સંત કે ભક્તમાં ભાવ છે ને, એ ભાવને ટકવા દઈએ, ક્યારેય ઓછો ન કરીએ. આપણે તેનું કલ્યાણ કરી નથી શકવાના અને ઉપરથી આપણે કહીએ આવે હું તમે તો એ બિચારો કલ્યાણના માર્ગમાંથી પાછો પડે. એ કલ્યાણના માર્ગમાંથી પાછો પડે આપણે ચડાવી ન શકીએ અને પાછો પડે એનો દોષ બહુ મોટું પાપ, બહુ મોટું પાપ. બ્રહ્માંડ તોડ્યાનું પાપ છે કોઈ કલ્યાણના માર્ગેથી પાછો પડે ને, આપણા વર્તન કે આપણી વાણીથી બ્રહ્માંડ તોડ્યાનું પાપ છે. માટે ક્યારેય પણ ભગવાનના સંત ભક્ત જેને ભગવાનને રાજી કરવા છે એને ભાઈ રામદાસજી સ્વામીના જીવનમાંથી મારે ને તમારે સદાયને માટે આ ગુણ કેળવવો. સંતોથી અને સંત મંડળથી ઉદાસ થઈ જવાય એવી તો ક્યારેય વાત જ કરતા નહીં. કોઈ ભગવાનના એવા મોટા સદગુરુ સંત, કોઈ મોટા ભગવાનના એવા સંતો ભક્તો જેના સંગે કરીને બળિયો થયો, બહારનું ખાતો તો એ બંધ થયું, રોજ પૂજાપાઠ કરતો થયો, પાંચ માનસી કરતો થયો, વચનામૃત વાંચતો થયો, એના ઘરનો આખો પરિવાર દિવ્ય બની ગયો, એ પરિવારો વિષય ન બની જાય, એ પરિવારો કલ્યાણના માર્ગેથી પડી ન જાય એવી વાત આપણે ક્યારેય ન કરવી. જેને જ્યાં ભગવાને જ્યાં સેટ કર્યા છે, ભગવાને જેનું કલ્યાણ જેના દ્વારા કરાવવું છે, જે મોટા સત્પુરુષો દ્વારા કરાવવું છે, જે જગ્યાએ કરાવવું છે, ભગવાને ગોઠવેલું છે, એ આયોજન ભગવાનનું છે. ભગવાને એને ત્યાં ગોઠવ્યા છે, ભગવાને એના કલ્યાણ માટે આયોજન કર્યા છે. એની અંદર ક્યારેય પણ વિઘ્ન ના આવે કોઈને, એટલી સેવા આપણા જીવનથી થાય તો પણ ભગવાન રાજી થાય એવા ભાઈ રામદાસજી સ્વામીના બહુ સારા સદગુણો જે આપણા જીવનમાં આપણે કેળવવા જેવા છે, મેળવવા જેવા છે, માનવા જેવા છે અને ભગવાનને રાજી કરવા જેવા છે એને આપણે આવતીકાલે બીજા સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ. વાલા ભક્તો,